स्टूडेंट्स हवे आपणे चालू करीए छे चेप्टर नंबर 6 जेनी अंदर आपणे समझवान छे वर्ग अने वर्गमूल। आनी अंदर बे वस्तु आपणे कवर करवानी छे वर्ग अने वर्गमूल। तो फर्स्ट ऑफ ऑल आपणे पहेला समझीशुं एक पछी एक पॉइंट आपणे डिस्कस करता जईए। पहेला आपणे समझीशुं वर्ग केवी रीते कराय ए समझवानुं छे। तो सौथी पहेला स्टार्ट करीए कोई पण संख्याने एनी बीजी संख्या एनी एक संख्या वडे फरी गुणीए तो आपणने वर्ग मळे। तो सौथी पहेला स्टार्ट करीए समझवानुं तेनी अंदर करीए एकनो वर्ग। एकनो वर्ग एटले लखाय केवी रीते एकनी उपर बे घात एटले लखाशे एक गुण्या एक। तो तमे कहेशो सर आवशे केटला एक खबर पड़ी। तो हवे आगळ जईए तमे कहेशो सर बे नो वर्ग करवो होय तो बे एटले के बे गुण्या बे एटले थई जशे चार। हवे आगळ जईए त्रण नो स्क्वेर एटले के तमे कहेशो त्रण नो वर्ग इंग्लिश में स्क्वेर बोलाय त्रण गुण्या त्रण एटले केटला आवशे नौ। तो सौथी पहेला तमारे जे समझवानुं छे के आने बोलाय शुं तो आ आपणे एम बोलाय के आ वर्गोनी। तो आपणे तमे शुं कहेशो के सर आ पूर्ण वर्ग छे। शुं छे पूर्ण वर्ग अने आने शुं बोलाय एकनो वर्ग। आ बधी पूर्ण वर्ग संख्याओ छे। आगळ जईए आपणे 10 सुधी प्रोपर लखता जईए 10 पछी 2 नो 4 नो स्क्वेर करशो एटले के वर्ग करशो तो 4 गुण्या 4 तो तमे कहेशो 16। सेम वे 5 नो वर्ग तमे कहेशो 5 गुण्या 5 एटले आवी जशे 25। सेम वे 6 नो वर्ग करीशुं तो 6 गुण्या 6 तो तमे कहेशो सर केटला आवशे 36। आपणे शुं करीए छीए सिम्पल गुणाकार करीए छीए कई संख्याने तो एनी एक संख्याने फरी एनी संख्या साथे गुणीए तो आपणने शुं मळशे तो तमे कहेशो सर पूर्ण वर्ग संख्याओ मळे। सौथी पछी आगळ जईए 7 नो वर्ग तमे कहेशो सर 7 गुण्या 7 49। 8 નો વર્ગ તમે કહેશો સર 8 ગુણ્યા 8 64। 9 નો વર્ગ તમે કહેશો સર 9 ગુણ્યા 9 એટલે 81। 10 નો વર્ગ જે તમે કહેશો 10 ગુણ્યા 10 એટલે કેટલા આવશે બાળકો તો તમે કહેશો 100। આટલી સુધી તો મેજોરિટી સ્ટુડન્ટને વાંધો ના આવે, પરંતુ હવે જે ધ્યાન રાખવાનું છે એ હવે આપણે 11 થી લઈને 20 સુધીના વર્ગો પહેલા લખીશું। તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ એની અંદર એની અંદર લખીએ 11 નો વર્ગ એટલે 11 ગુણ્યા 11 તો તમે કહેશો સર 121। આ કઈ સંખ્યા મળશે તો આ પૂર્ણ વર્ગ સંખ્યા। પૂર્ણ વર્ગ એટલે આ જે સંખ્યાઓ છે એ કોઈક સંખ્યાનો વર્ગ થાય છે। આગળ જઈએ તો તમે કહેશો સર 12 તો આવશે 12 ગુણ્યા 12 એટલે તમે કહેશો 144। 13 નો વર્ગ એટલે તમે કહેશો 13 ગુણ્યા 13 જે 169 થશે। એનાથી આગળ જઈએ 14 નો વર્ગ તો 14 ગુણ્યા 14 એટલે તમે કહેશો 196। 15 નો વર્ગ તમે કહેશો કેટલો વિદ્યાર્થી મિત્રો 15 ગુણ્યા 15 એટલે 225। હવે તમે કહેશો 16 નો વર્ગ તો 16 ગુણ્યા 16 એટલે તમે કહેશો 256। સેમ વે 17 નો વર્ગ એટલે તમે કહેશો 17 ગુણ્યા 17 એટલે આવશે 200। અહીંયા લખીશું આપણે 289। સેમ વે 18 નો વર્ગ તો તમે કહેશો સર 18 ગુણ્યા 18 એટલે તમે કહેશો સર આવશે 324। 19 નો વર્ગ તમે કહેશો કે સર 19 ગુણ્યા 19 એટલે કેટલા આવશે તો તમે કહેશો સર 361। અને 20 નો વર્ગ એટલે આવશે 20 ગુણ્યા 20 એટલે તમે કહેશો કે સર આને જે કહેવાશે એ 400 આવશે। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો મારે જે તમને ખાસ સમજાવવાનો પોઈન્ટ છે એ ધ્યાનથી સમજો કે આની અંદર આપણે શું સમજવાનું છે। તો તમે કહેશો સર આમાં તમે સંખ્યા લીધી 1 થી લઈને 10 સુધી તો આને બોલાય શું 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ સેમ વે 6 નો વર્ગ 7 નો વર્ગ 8 નો વર્ગ 9 નો વર્ગ 10 નો વર્ગ અને બોલાશે શું વર્ગ બોલાય કોઈ પણ સંખ્યાને અને આને શું બોલાશે પૂર્ણ વર્ગ સંખ્યાઓ। કઈ કહેવાશે પૂર્ણ વર્ગ સંખ્યાઓ। વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન જે રાખવાનો પોઈન્ટ છે એ આની અંદર ખાસ સમજો કે આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ બહુ બધો ક્વેશ્ચનમાં આવે છે એટલે તમને એક એક પોઈન્ટ પણ હું એક એક પોઈન્ટ લખાવતો જઈશ। સૌથી પહેલા તમને હું એક સેકન્ડ માટે વિડીયો ખુલ્લી રાખીશ જેમાં તમારે શું કરવાનું છે તો આ બધું લખી કાઢવાનું છે પછી આપણે આગળ વધીએ। હવે તમે લખી લીધું વિદ્યાર્થી મિત્રો એક જે ધ્યાન રાખવાની બાબત એ છે કે હું જે વર્ગ બોલું એ જેવી રીતે બોલું છું એ રીતે તમારે પણ ટ્રાય કરવાના છે કે આવી રીતે યાદ રહી જાય। તો પહેલા તમે કહેશો સર 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9
चार नो वर्ग सोल पांच नो वर्ग पच्चीस छ नो वर्ग छत्रीस सात नो वर्ग तो तमे कहेशो ओगन पचास आठ नो वर्ग चौसठ नौ नो वर्ग एक्यासी दस नो वर्ग सो आ तमे एक थी दस सुधीना तो कड़कड़ाट तमने आवड़वा जोईए केम के एना वगर आगर दाखला सोल्व थशे नहीं એટલે બહુ જ અગત્યના પોઈન્ટ છે કે આ મારું લેક્ચર પતે પછી તમને આ 1 થી 10 તો કડકડાટ થઈ જવા જોઈએ હવે 11 થી લઈને 20 સુધીનું સમજીએ તો 11 નો વર્ગ 121 12 નો વર્ગ 244 13 નો વર્ગ 169 17 નો એટલે 14 નો વર્ગ આપણે લઈશું 196 15 નો વર્ગ 225 16 નો વર્ગ કેટલા કહીશું 256 17 નો વર્ગ 289 18 નો વર્ગ તમે કહીશું સર 324 19 નો વર્ગ તમે કહીશું 361 અને છેલ્લે 20 નો વર્ગ જે થશે એ 400 થશે આવી રીતે હું જે રીતે બોલ્યો એવી રીતે તમારે પણ ધીરે ધીરે યાદ રાખવાનો ટ્રાય કરવાનો છે 1 થી 10 તમને પ્રોપર યાદ રહેશે તો તમારા લેવલના જે દાખલાઓ છે એ સોલ્વ થવા માંડશે 11 થી લઈને 20 સુધી એટલા ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ તમને આવડે તો બહુ સારી વસ્તુ છે 1 થી 10 તો કડકડાટ તમને આવડવા જોઈએ હવે આપણે જઈશું સ્વાધ્યાયનો એક દાખલો જેને શાંતિથી આપણે આગળ ડિસ્કસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ પહેલા આપણે ચાલુ કરીએ એક નાનકડો પોઈન્ટ ડિસ્કસ કરીએ પેજ નંબર 90 ઉપર છે તમે તમારી ટેક્સ્ટબુક સાથે જ રાખજો જેથી તમને સમજવામાં સરળતા રહે તો પેજ નંબર 90 ઉપર પ્રયત્ન કરો પહેલું આપવામાં આવ્યું છે 6.2 પહેલા હું વાંચું છું સાંભળજો નીચે આપેલી સંખ્યા વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો તો સૌથી પહેલા તમારે જે સમજવાનું છે પહેલો જે પોઈન્ટ આપ્યો છે આની અંદર એ પૂર્ણ વર્ગમાં આપણે લખીએ તમે કહેશો ઓકે સર 30 થી 40 હવે જે હું તમને કહીશ ખાસ હાઇલાઇટ કરવાનો પોઈન્ટ તો તમે કહેશો કઈ વસ્તુ પર હાઇલાઇટ કરવાનું છે વર્ડ વાંચજો સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે આ પૂર્ણ વર્ગ બધી મેં તમને લખાયેલી આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો એમ કે છે કે કયા વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તો સૌથી પહેલા આપ્યું છે 30 થી 40 ની વચ્ચે આપણને કીધું છે 30 થી 40 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તો 30 થી 40 ની વચ્ચે એટલે તમે કહેશો સર અહીંયા એક 30 થી નાની મોટી સંખ્યા અહીંયા થાય છે 36 અને 40 એટલે કે એક જ સંખ્યા આવે છે તો અહીંયા આપણે લખીશું 30 થી 40 ની વચ્ચે 36 સંખ્યા આવે ખબર પડે છે આપણે શું કર્યું તો તમે કહેશો સર આપણે એક જ પોઈન્ટ ખાલી કર્યો છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે કીધી હતી એની વચ્ચે કઈ સંખ્યાઓ આવે એ આપણે લખ્યું છે બીજો ક્વેશ્ચન વાંચીએ તો તમને બીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે 50 થી 60 ની વચ્ચે તો અહીંયા આપણે લખીશું 50 થી 60 ની વચ્ચે તો તમે કહેશો સર 50 થી 60 ની વચ્ચે એટલે હવે તમારે જોવાનું છે આ બ્રેકેટ ની અંદર તો 50 થી 60 એટલે તમે કહેશો સર 50 થી 60 એટલે આ અહીંયાથી જોવાનું અને 60 એટલે તમે કહેશો સર 50 થી 60 એટલે 50 અહીંયા આવી જાય 60 અહીંયા છે તમે કહેશો સર આની વચ્ચે તો કોઈ સંખ્યા જ નથી કેમ કે અહીંયા આવે છે 49 અને પછી 64 થઈ જાય છે તો અહીંયાથી લેવાનું 50 થી 60 ની વચ્ચે કોઈ પણ સંખ્યા આવે આવે નહીં સેમ વે હવે હું તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન કહું છું આટલે સુધી તમારે પહેલા લખતા જવાનું છે વચ્ચે વચ્ચે મને જરૂર પડે તો પોઝ કરજો તો જ તમને ખબર પડશે અધરવાઇઝ તમે થોડીક સ્પીડ લાગશે એટલે વચ્ચે વચ્ચે પોઝ કરવું ખૂબ જ જરૂરી છે આગળ જઈએ તો તમને હું એક પૂછું છું કે 100 થી 150 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે ક્વેશ્ચન સમજો એનો એક ક્વેશ્ચન મેં બોલ્યો છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી આવે 100 થી શરૂઆત કરી એટલે અહીંયાથી જોવાનું પહેલું આવશે 121 બીજી સંખ્યા આવશે 144 હવે કહેશો 169 તો તમે કહેશો સર આ ના આવે કેમ કે આ 150 થી મોટી સંખ્યા છે તો તમે લખશો 100 થી 150 ની વચ્ચે 121 અને 144 સંખ્યાઓ આવે એના પછી આપણે ચોથા પોઈન્ટમાં હું તમને એક્સ્ટ્રા કહું છું કે 102 થી 2 થી 20 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે તો તમે કહેશો સર 2 થી શરૂઆત કરવાની છે તો પહેલું તો 4 આવશે 9 આવશે અને 16 આવશે તો પરફેક્ટ જવાબ છે 4 9 અને 16 હવે પાંચમો તમારે ખાસ જાતે કરવાનો છે જેનો આન્સર બોલીશ નહીં તો તમે કહેશો કે સર લખો તો કઈ સંખ્યાઓ લખીશું તો 250 થી 400 ની વચ્ચે
250-390 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ આવે એની સાથે તમે કરશો અહીંયા તમે મને પોઝ કરો અને આન્સર જાતે લખો તો તમે મને કહેશો કે સર હવે પોઝ તમે ખોલી દીધું હશે તો આવશે પહેલા તમે લખ્યું હશે 256 અહીંયા જોતા જવાનું છે 256 289 324 અને 361 ચાર સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ આવે હવે હું કહી શકું કે તમને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે હું જ્યારે લેક્ચર પતાવું ત્યારે ખાસ તમારી નોટમાં પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ ત્રીજો પોઈન્ટ ત્રણ પોઈન્ટ સરસ રીતે લખેલા હોવા જોઈએ જ્યાં જરૂર પડે ત્યાં મને પોઝ કરો અને પાછળથી જોઈને ફરી એકવાર જુઓ તો તમને ખબર પડી જશે હવે આપણે સ્વાધ્યાયના એક પોઈન્ટ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે જે સ્ટાર્ટ કરીએ છીએ એ સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 1 પેજ નંબર છે 96 હું લખતો જઉં છું જેથી તમને સમજવામાં સરળતા રહે પહેલો પોઈન્ટ સ્વાધ્યાય જે છે 6.1 પેજ નંબર છે તમારા પ્રમાણે 96 એનો પહેલો છે તો વિદ્યાર્થી મિત્રો આનો ક્વેશ્ચન શાંતિથી વાંચો ચોપડી તમારી સામે છે નીચે આપેલ સંખ્યાના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે એ તમારે જોવાનું છે એકમનો અંક શોધવાનો છે તો તમે કહેશો સર એકમનો અંક કોને કહેવાય એકવાર યાદ કરાવી દઉં જે રીતે 96 છે તો એમાં એકમનો અંક 6 કહેવાય એકમનો અંક 6 અને દશકનો અંક 9 કહેવાશે સેમ વે તમે કહેશો સર આની અંદર વાત કરીએ આપણો 78 તો આ એકમનો અંક 8 કહેવાશે અને દશકનો અંક 7 કહેવાશે સેમ વે તમે કહેશો સર 100 છે તો એકમનો અંક 10 કહેવાશે એટલે કે 0 કહેવાશે એ ધ્યાન રાખવાનું છે જે રીતે 201 તો એકમનો અંક 1 કહેવાશે જે રીતે હું કહું 205 તો એકમનો અંક 5 કહેવાશે એકમનો અંક એટલે કોઈ પણ સંખ્યાનો છેલ્લી સંખ્યા કોઈ પણ સંખ્યાની છેલ્લી સંખ્યા જે તમે કહેશો કે સર 6 છે અહીંયા 8 છે અહીંયા 10 છે અહીંયા 1 છે ને અહીંયા 5 છે એની સાથે તમે એમ કહી શકો સર આ કન્સેપ્ટ તો અમને ક્લિયર થઈ ગયો હવે તમને શું કહે છે હવે સમજો પહેલો પોઈન્ટ આપ્યો છે 81 પહેલો અંક આપ્યો છે 81 એનો એકમનો અંક વર્ગ કરીને તમારે એમનો એકમનો અંક કહેવાનો છે તો તમે ગભરાઈ જશો કે સર 81 નો અમારે વર્ગ કરવાનો ના તમારે ખાલી આ રીતે કરવાનું છે તો અહીંયા એમ લખવાનું છે અહીં આપણે લખીશું 81 નો એકમનો અંક 1 તો તમે કહેશો સર આટલું તો ખબર પડે 81 નો પહેલો આપણે પાછળની અંક જે સંખ્યા કીધી 1 છે તેથી 1 × 1 આ જે સંખ્યા હોય એનો ગુણાકાર કરશો તો કેટલા આવશે 1 અને તમે કહેશો કે સર ફાઇનલી લખશો 1 જે આવશે એટલે લખશો 81 નો વર્ગ કરવાથી એકમનો અંક 1 મળશે એકમનો અંક 1 મળશે સેમ વે તમે કહેશો સર હવે આવો બીજો સમ કરીએ એટલે તમને ક્લિયર થશે આમાં કશું જ નથી પ્રેક્ટિસ છે મેથ્સ એટલે જેટલી પ્રેક્ટિસ પ્રોપર કરશો એટલું તમને ઈઝી પડશે તો સ્ટાર્ટ કરીએ આગળ બીજી જે સંખ્યા છે 272 એટલે તમે કહેશો કે સર હવે શરૂઆત કેવી રીતે કરવાની તો 2 નો વર્ગ કરવાનો અને એકમનો અંક બની જશે તો લખીએ આપણે 272 માં એકમનો અંક 2 છે તેથી 2 × 2 કેટલા આવશે 4 તો હવે લખી કાઢશો 272 માં 72 નો વર્ગ કરવાથી એકમનો અંક 2 મળશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ છે સ્ટેપ ખબર પડી રહી છે ખાસ પોઈન્ટ ક્લિયર થવું જોઈએ કે એકમનો અંક કેવી રીતે લોજિક ક્લિયર કરીએ છીએ છેલ્લો આંકડાનો લઈએ છીએ એનો વર્ગ કરીએ છીએ અને એના પરથી એકમનો અંક લખી કાઢીએ છીએ અહીંયા 4 લખવાનું છે આપણે લખી કાઢી 272 નો વર્ગ કરવાથી એકમનો અંક 4 મળશે એની સાથે તમે એમ કહી શકો કે તમારો સર બીજો સમય પૂરો હવે આગળ જઈએ ત્રીજો સમ હું બધા સમ તમને ગણાવીશ શાંતિથી તમે સમજતા જજો બસ તો આગળ જઈએ 799 તો 799 માં તમે કહેશો કે સર 799 માં એકમનો અંક તમે કહેશો કે સર 9 છે કેટલા છે 9 છે
તેથી 9 ગુણ્યા 9 કેટલા થશે તો 81 તો તમે કહેશો કે સર આ તો બે સંખ્યા તો છેલ્લી સંખ્યા પકડવાની કઈ સંખ્યા પકડવાની છેલ્લી સંખ્યા તો અહીંયા આપણે લખીશું 799 નો વર્ગ કરવાથી એકમ નો અંક 1 મળશે એની સાથે તમે એમ કહી શકો કે સર હવે અમને આ કન્સેપ્ટ ખબર પડવા માંડી છે તમારે આ દરેકમાં આ લાઈન તો લખવી જ પડશે કેમ કે જો લખ્યા વગર ડાયરેક્ટ કરશો તો તમારા માર્ક કપાઈ જશે એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે લખવાનો આગ્રહ તો રાખજો જ એના વગર તમને ક્લેરિટી આવશે નહીં હવે હું થોડું ભૂસીને ફરી એમાં લખી કાઢીશ તમે તો લખવું જ પડશે એટલે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે હવે આપણે આગળ જઈશું પોઈન્ટ નંબર 3 પતી ગયો એટલે આગળ જઈશું ફોર્થ પોઈન્ટ પર જે તમને આપવામાં આવ્યું છે 3853 તમે કહેશો સર અહીંયા લખીશું 3853 નો એકમનો અંક કેટલો છે છેલ્લી સંખ્યા કેટલી છે તો તમે કહેશો સર 3 છે તેથી 3 × 3 કેટલા થશે 9 તો અહીંયા આપણે લખીશું કે અહીંયા પહેલા લખીએ 3853 નો વર્ગ કરવાથી એકમનો અંક 9 મળશે વિદ્યાર્થી મિત્રો બહુ જ સિમ્પલ છે તમને ખબર પડી રહી હશે ખાલી સ્ટેપ આપણે બદલ્યા છે ખાલી બસ એની અંદર હું રકમ લખું છું તમારે આ 10-10 દાખલા પ્રોપર રીતે ડિટેલમાં ગણવાના છે શરૂઆત કરીએ આગળ જઈએ તો તમે કહેશો સર હવે પાંચમો પોઈન્ટ તો પાંચમો પોઈન્ટની અંદર આપણે વાંચીએ શું કીધું છે પાંચમો પોઈન્ટમાં 1234 તો તમે કહેશો સર 1234 ગમે તેટલી મોટી સંખ્યા આપે 5 આંકડાની આપે 20 આંકડાની આપે આપણે તો શું જોવાનું છે એકમનો અંક છેલ્લી સંખ્યા 4 છે તેથી 4 × 4 16 થાય એટલે આપણે આની અંદર જ્યારે આવી રીતે બે સંખ્યાઓ આવે 16 તો તમે કહેશો કે સર એની અંદર જે છેલ્લી સંખ્યા હોય એ તમારો એકમનો અંક બનશે તો અહીંયા લખીશું 1234 નો વર્ગ કરવાથી એકમનો અંક 6 મળશે એની સાથે તમે એવું કહી શકો કે સર આ તો પોઈન્ટ ક્લિયર થઈ ગયો હવે તમે આગળ જઈએ તો છઠ્ઠા પોઈન્ટ તરફ તો છઠ્ઠા પોઈન્ટમાં આપણને કઈ સંખ્યા આપી છે 26387 ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં જોઈને ગભરાઈ જશે ગભરાઈ કેવી રીતે જશે કેમ કે આટલી મોટી સંખ્યા સર અમને કેવી રીતે આવડે તો આમાં એવું કઈ ટેન્શન કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો સ્ટેપ સમજો સ્ટેપ સ્ટેપ પર જ આખું આ મેથ્સ છે તાની અંદર તમે કહેશો સર આપણે હમણાં જ તમે શીખવાડ્યું કે લખો 26387 માં એકમનો અંક છેલ્લી સંખ્યા એટલે તમે કહેશો 7 7 × 7 એટલે તમે કહેશો 49 તો એમાં છેલ્લો આંકડો જે આવે છે એ 9 આવે છે એટલે તમે કહેશો સર આની અંદર લખો 26387 નો વર્ગ કરવાથી એકમનો અંક 9 મળશે એની સાથે એમ કહી શકો કે તમારા 6 દાખલા પૂરા હવે આપણે આગળ જઈશું 6 દાખલા પછી હવે હજુ છે આપણા સમમાં તો 10 દાખલા તો બીજા 4 દાખલા ફરી આપણે આગળ વધીએ હવે આપણે 7મો દાખલો આગળ વધીએ તો 7મા દાખલામાં તમે કહેશો સર આપણને ઇન્ફોર્મેશન કઈક આ પ્રકારે આપી છે 52698 તો તમે કહેશો સર આની અંદર મારે તો એક જ વસ્તુ જોવાની છે ગમે તેટલી સંખ્યાઓ આપે આપણે તો લખવાની છે 52698 નો એકમનો અંક છેલ્લો અંક 8 છે તેથી 8 × 8 તમે કહેશો સર 64 હવે અહીંયા જે તમારે ધ્યાન રાખવાનું છે કે સર જો મેં તમને શું કીધું હતું 1 થી 10 ના વર્ગો આવડતા હોય તો તમારા માટે ખૂબ જ સરળ છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ તો અહીંયા લખીએ 52698 નો વર્ગ કરવાથી એકમનો અંક કેટલા મળશે 4 કેમ કે તમને જ્યારે બે સંખ્યા આપી હોય તો છેલ્લી સંખ્યા તમારે લેવાની સેમ વે તમે હવે કહેશો સર હવે 8મો હવે આપણે આગળ જઈએ તો 8માની અંદર આપણે સમજીશું 99880 તો 99880 નો તમે કહેશો સર અહીંયા લખીએ 99880 માં એકમનો અંક કેટલો છે 0 છે કેટલો છે 0 છેલ્લી સંખ્યા 0 0 × 0 એટલે તમે કહેશો 0 એટલે ધ્યાન રાખવાનું તો અહીંયા લખીશું 99880 નો વર્ગ કરવાથી એકમનો અંક 0 મળશે એનાથી આગળ જઈએ તો હવે આપણને કહે છે 9મો દાખલો તો 9મા દાખલામાં શું છે ઇન્ફોર્મેશન 12796 તો તમે કહેશો 12796માં એકમનો અંક 6 છે કેટલો છે 6 છે એટલે તમે કહેશો 6 × 6 36 થઈ જશે આપણે છેલ્લી સંખ્યા જોવાની એટલે હવે આપણે અહીંયા લખીશું તો આની અંદર લખીશું 12796 નો વર્ગ કરવાથી એકમનો અંક
6 મળશે. એની સાથે તમે એમ કહી શકો કે સર તમારા કેટલા દાખલા પૂરા થયા? 9 દાખલા પૂરા થયા. હવે આપણે 10મો દાખલો છેલ્લો લખી કાઢીએ. તેની અંદર થોડું ભૂસી કાઢીએ આપણે, કેમ કે એની અંદર ખાસ કંઈ છે નહીં. હવે આપણું લખાણ રેડી થઈ ગયું, તો આપણે લખી કાઢીએ 10મો દાખલો. તો 10મા દાખલામાં આપણને કહેવામાં આવ્યું છે, તમે કહેશો કે સર 55,555. તો તમે કહેશો કે સર 55,555 નો એકમનો અંક 5 છે, તેથી 5 × 5 = 25 થશે. એટલે તમારે બે સંખ્યા હોય તો છેલ્લી સંખ્યા લેવાની. તો આની અંદર લખવામાં આવશે 55,555 નો વર્ગ કરવાથી એકમનો અંક 5 મળશે. એની સાથે એવું કહી શકો કે તમને આ કન્સેપ્ટ હવે એકદમ ક્લિયર થઈ ગયો હશે. હું તમને એક નાનકડું હોમવર્ક આપું છું જે તમારે લખવાનું છે. આ કરશો એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે. પ્રેક્ટિસ તો તમારે કરવી જ પડશે વિદ્યાર્થી મિત્રો, જેટલી કરશો એટલું વધારે તમને મજા આવશે. તો હવે આ દાખલામાં શું કીધું છે કે નીચેની કઈ એકમનો અંક 6 થશે? ચલો હું જ કરાવી દઉં છું, હોમવર્ક નથી આપતો, આ તમને હું જ કરાવું છું તો તમને ક્લિયર થશે. હવે થોડો ક્વેશ્ચન અલગ છે. પહેલી વસ્તુ તો આ સમજો ક્યાં છે, તો આ પ્રયત્ન કરો એમાં. બીજું છે છેલ્લે પેજ પર આપ્યું છે, પેજ નંબર 91 પર આપેલું છે. એ પોઈન્ટ તમારે સમજવાનો છે. 91 પર આની અંદર જોશો એટલે છેલ્લે નીચેમાંથી કઈ સંખ્યા એકમનો અંક 6 થશે? તો સૌથી પહેલા તમારે સમજવાનું છે, પહેલું આપ્યું છે 19, 24, 26, 36 અને 34 ના બધાના વર્ગ આપેલા છે. કઈ સંખ્યા એકમનો અંક 6 થશે? આ વખતે એમ નથી પૂછ્યું કે કઈ સંખ્યા છે, તમને એમ પૂછ્યું છે કે કઈ સંખ્યા 36 એટલે કે છેલ્લે એકમનો અંક 6 આવશે. તો શરૂઆત કરીએ, લોજિક તો આ જ રહેવાનો છે, ખાલી ક્વેશ્ચનનો પ્રકાર બદલાયો. તો તમે કહેશો કે સર પહેલું લખો 19, તો 19 નો વર્ગ કરો, તો 19 ના એકમનો અંક તમે કહેશો કે સર 9 છે એટલે 9 × 9 એટલે 81. તમે હમણાં જ સમજ્યા છો કે સર છેલ્લી સંખ્યા લેવાની 1 છે, એટલે અહીંયા તમે લખીશું 19 નો વર્ગ કરવાથી એકમનો અંક કેટલો મળશે? 1 મળશે. એટલે તમે એમ કહી શકો કે અહીં એકમનો અંક 19 નો વર્ગ કરવાથી 6 મળશે નહીં. એક હું સેમ્પલ લખું છું, અહીંયા તમે લખવું હોય તો આ કોમનમાં લખવાનું છે. અહીં 19 નો વર્ગ કરવાથી 1 6 મળશે નહીં. ફરી એક વાર સમજીએ, તો તમારે એ સમજવાનું છે કે અહીં 19 નો વર્ગ કરવાથી 1 મળશે નહીં. તો તમે કહેશો કે સર આટલો જ આન્સર 9 લખવાનો છે. આગળ જઈએ 24. તો અહીંયા આપણે લખીએ 24 માં એકમનો અંક છેલ્લો અંક 4 છે, તેથી 4 × 4 = 16 થશે. એટલે છેલ્લો અંક કેટલો આવશે? 6. તો અહીંયા લખવાનું 24 નો વર્ગ કરવાથી એકમનો અંક 6 મળશે, જે આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે. એના પછી તમે કહેશો કે સર 36 નહીં પણ કેટલા છે? 26. તો અહીંયા લખીશું 26 નો વર્ગ. તો 26 માં એકમનો અંક કેટલો છે? 6 છે. તો 6 × 6 કેટલા થઈ જશે? 36. તમે કહેશો કે સર છેલ્લો અંક આવશે 36, એટલે અહીંયા એકમનો અંક બનશે 6. આપણો ક્વેશ્ચન હવે તમને ખબર પડી રહી હશે કે કેટલા પ્રકારે પૂછી શકાય. આમાં હું 6ની જગ્યાએ 8 પૂછી શકું, 9 પૂછી શકું, એવી રીતે અલગ અલગ સંખ્યાઓ બધી ઘણી પૂછી શકાય. હવે લાસ્ટ જે બે છે એ તમે જાતે કરશો, 36 અને 34, એટલે તમને ક્લિયર થશે. હવે આગળ એક હજુ આગળ જઈએ તો એની ઉપર બીજું એક પ્રયત્ન કરો આપણને આપેલું છે, એ પણ તમારે કરવાનો છે. એકમનો અંક એમાં 1 પૂછે છે. એક સેમ્પલ કરવું હોય તો કરી નાખીએ આપણે, એટલે ક્લિયર થઈ જાય. તો તમે કહેશો કે સર એની અંદર શું આપ્યું છે? આ જે આપ્યું છે એ ઉપરની જ વાત કરું છું, પેજ નંબર 91 ઉપર. એક છેલ્લો પ્રયત્ન કરો, એ ઉપર છે, એ તમારે કરવાનું છે. 123 નો વર્ગ, કઈ સંખ્યાઓના એકમનો વર્ગ 1 આવશે? શું આવશે? 1 કીધું છે આ વખતે. તો તમે કહેશો કે સર લખીએ, સૌથી પહેલા લખશો 123 નો એકમનો અંક કેટલો છે? 3 છે, તેથી 3 × 3 કેટલા આવશે? તમે કહેશો કે સર 9. તો અહીંયા લખશો 123 નો વર્ગ કરવાથી એકમનો અંક 9 મળશે. હવે એવું કહી શકો કે તમને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે. 9 મળશે એટલે તમે એમ એટલું કહી દેશો કે સર હવે તમારે લખવાનું છે કે આના 123 નો વર્ગ કરવાથી 1 મળશે નહીં. હવે તમારે પ્રયત્ન કરો, એમાં 5 સંખ્યાઓ આપી છે, 5 એ 5 તમારે પૂરી કરવાની છે. મને પોઝ કરો, એ પૂરું કરો.
आप पूरु करो अने पछी आपणे डिस्कशन ने आगळ वधारीए। हवे एक नानकडो पॉइंट, आपणे आगळ समजीए ए पहेला होमवर्क मां तमारे पेज नंबर 92 पर तमने प्रयत्न करो आपवामां आव्यो छे ए जाते गणवानुं छे। एमां मने डाउट होय तो तमे कॉमेंट सेक्शन मां पूछी शको छो। मारे पेज नंबर 92 पर तमने प्रयत्न करो आपवामां आव्यो छे ए जाते गणवानुं छे। एमां मने डाउट होय तो तमे कॉमेंट सेक्शन मां पूछी शको छो। आ वीडियो गम्यो तो लाइक शेर सब्सक्राइब जरूरथी करजो। मळीशुं आवा ज कंसेप्ट साथे ફરી એક વખત આપણે નવી વિડીયોમાં।